अस्सलाम वालेकुम खोजा टीवी, शुक्रिया कि तमे आजे मने तमारो वक्त दीदा छो। आजे आपणे मळीने रसोई में एक स्वादिष्ट खावानुं पकावशुं, तो चालो हूँ तमने बतारूँ आपणे शुं शुं जरूर पड़शे। आजे आपणे बनावे छे एक साव सीम्पल टोटियानी डिश, जेमां बच्चाने बहुत ज मजा आवे छे। एक्चुअली मारा बच्चानी फेवरेट फेवरेट डिश छे। ने मने तमने बतावतुं के तमने कंई जल्दी बनावी लऊं होय के मघेनी घरे आव्या होय ने तमने एम थाय के हुं शुं बनावुं आ टाइमे, तो आ एक वस्तु छे जे मारा घरे बहु जल्दी ने फाइन थई जाय छे ने बधाने बहु ज भावे छे। तो आपणे शरू करे, आ छे टोर्टियास, नी अंदर आपणे चीज भरशुं। तो हुं तमने बतावशुं के आपणे आ केवी रीते करशुं। आमां आपणे थोड़ुंक ओलिवनुं तेल खपशे, जैतूननुं तेल। पछी आ मारी पासे छे ओर्टेगा सॉस छे, तो टाको सॉस छे, कोई जातनुं पिकांटे सॉस होय तमारी पासे, आ तमारुं आ ब्रांड के एवुं नथी के तमने आज खपे। स्वादमां एके पण सॉस जे तमने भावे, जे तमे वापरता हो नाचो चीज डीप करवा माटे के शुं, तो तमे ई एके पण पिकांटे सॉस वापरी शको छो। ने आ छे ओरेगनो, ओरेगनो जे आपणे बधा पिझ्झा ઉપર છાંટે છે, તો ઈ છે। તો તમે જોઈ લો, મને આ એક્ચ્યુઅલી ગુજરાતીમાં ખબર નથી કે આનું નામ શું હશે। ને પછી આપણે વાપરે છે એક ફાઇન ચીઝ। આ જે ચીઝ છે, આમ એવી ચીઝ તમે લ્યો કે જે તમને ખબર છે કે આમ ઓગળી જશે, આસાનથી ઓગળી જશે। ને આ છે મોઝરેલા, પણ મોઝરેલા જે આમ બહુ ફાઇન રીતે ઓલાકા શ્રેડ કર્યા છે કે શું મેલ્ટ કરવામાં જલ્દી મેલ્ટ થઈ જાય। ને મારી પાસે ટોર્ટિયાઝ છે। હવે આ જે ટોર્ટિયાઝ છે એ વ્હાઇટ ટોર્ટિયાઝ છે, અમને અહીંયા અમેરિકામાં મળે છે। સ્પિનિચ ફ્લેવર્ડ મળે છે, મરચાંની ફ્લેવર્ડ મળે છે। તો તમને હતા વ્હીટ ફ્લેવરની વ્હીટ ટોર્ટિયાઝ વાપરી હોય, વધારે તમને સેહત માટે, તમને જો તમે ધ્યાન રાખતા હો તો તમને વ્હીટની વાપરી હોય તો એ પણ ઓકે છે। તો ચાલો આપણે પહેલાં આપણું ચૂલો હું આવું શરૂ કરી, ને આમાં શું કરશું આપણે, થોડુંક આપણે ઓલિવ ઓઇલ છાંટશું બસ। હવે આપણે ખોબરશું, જ્યાર સુધી એ ગરમ થાય છે ત્યાર સુધી આપણે એક અહીંયા ટોટિયા લેશું, એની આપણે ઉપર આપણે થોડુંક સોસ પાથરશું। હવે જેટલું તમને ગમે સોસ, તમને જો જરાક વધારે ગમે તો તમારા ઉપર છે, તમને આનાથી સોસ ના ગમે ને ખાલી ચીઝવાળા બનાવવા હોય તો એ પણ બરાબર છે। આ ખાવાનું એવી વસ્તુ છે કે જેમ તમારી ટેસ્ટ ઉપર, તમારી સ્વાદ ઉપર તમે કાંઈ પણ બદલાવી શકો છો। હવે આપણે લેશું થોડુંક આપણું ચીઝ, ને આપણે એના ઉપર થોડુંક ચીઝ નાખશું આવી રીતના, ઓકે। પછી આપણે લેશું થોડુંક મોઝરેલા, ને આપણે મોઝરેલા છાંટશું એની ઉપર, ઓકે। હવે આપણે બીજું લેશું અને આપણે બંધ કરી નાખશું આવી રીતના, અને આપણું ઓઇલ, એમ લાગે છે કે આપણું તેલ ગરમ થવા આવ્યું છે, તો આ બસ આ હું લઈ ને આપણે આમ તળી તળશું। ચાલો આપણે આપણે હજી એક બીજું બનાવશું, ને આ હું તમને દેખાડીશ કે કેટલી જાત જાતની વસ્તુ તમે કરી શકો છો એક વસ્તુમાં। તમે આમ રાઉન્ડ કરી શકો છો, બીજી તમે આમ ફોલ્ડ કરી શકો છો, તો ખાલી તમે બદલાવવામાં થોડુંક કેટલું જાતની વસ્તુ આપણે જુદી જુદી લાગે આપણે આપણી આંખમાં, તો નવી ડિશ થઈ જાય। તો ચાલો હું આ શું કરી કે હવે હું બેમાં નાખી, ને જો તમને બહુ તીખું ખાવું હોય, બહુ તીખું ભાવતું હોય તો આના ઉપર જો તમને મરચું વધારે નાખવું હોય કે ગ્રીન ચટણી તમને તીખી એડ કરવી હોય આમાં, તો તમે કરી શકો છો। પણ આ ખાસું મને બચ્ચા માટે સ્નેક બતાવ્યું હતું, તો મને થયું કે બચ્ચાઓને બહુ તીખું નથી ઘરમાં ખાતા, તો હું નથી નાખી। તો શું આપણે પાછું આપણું ચીઝ નાખશું, પછી આપણે વ્હાઇટ ચીઝ મોઝરેલા નાખશું એના ઉપર। તમને મોઝરેલા ના નાખવું હોય તો એ વાંધો નથી, પણ બચ્ચાઓને ગમે, જ્યારે ગરમ ગરમ હોય ને ઓલું ખેંચાય તો લાકાને બહુ જ ગમે છે। પછી આપણે થોડુંક આ ઓરેગનો જે લેશું એ એના ઉપર છાંટશું। હવે તમને જો એનું ટેસ્ટ ના ભાવતું હોય તો તમને જરૂર નથી એના ઉપર જરાય પણ એડ કરવાની,
પણ એક જાતનું આમ પિઝા જેવું લાગે. ઓકે, આપણે આ અહીંયા આવશું, કારણ કે આ જરા નીચે થઈ ગઈ છે, તો આપણે આમ કરી એને ફરાવી નાખશું. ઓકે, બચ્ચાઓ સ્કૂલેથી આવે, ભણીને આવે તો થાયકા પાયકા હોય તો એમ થાય કે ઓલા કાંઈ એવું કાંઈ ખાવું છે કે જમન પહેલાં કાંઈ ખાવું છે, તો આ હેલ્ધી પણ વસ્તુ છે, જલ્દી વસ્તુ છે. મારી 8 વર્ષની છોકરી છે, એ તો પોતે ઘરે આવીને બનાવી નાખે, કારણ કે ચીઝ એ બધું રેડી હોય. તો એટલે મને ગમે કે બચ્ચાઓ જરાક ઇન્ડિપેન્ડન્ટ થાય. ઇન્ડિપેન્ડન્ટ એટલે પોતે પોતે ઓલા કાંઈ આવડે થોડુંક કરતા. ઓકે, પછી આપણે પાછું જરા ઓલિવ ઓઇલ છાંટશું, એમાં થોડુંક જ, લગભગ 1 ચમચી જેટલું. ઓકે, હવે આપણે એક બીજું લેશું, મને તમને બતાવ્યું છે, ખાલી જરાક ચેન્જ કરશું. તો હું તમને કેમ બતાવું છું કે જો તમને આઈડિયા આપો કે તમે એક વસ્તુમાંથી જાત જાતની શેપ કે ડિઝાઇન કે વોટએવર તમે કરી શકો. પાછું આપણે સ્પ્રેડ કરશું આમ. આના ઉપર હું નાખીશ રેગનો વધારે જરાક. ઓકે, આમાં નાખશું, ખાલી અડધામાં નાખશું ચીઝ આમ. પછી આપણે એને વાળી નાખશું આમ. ઓકે, પછી આપણે લઈને આ ફરાવશું. એમ લાગે છે નીચે ફાઇન કડક થઈ ગઈ છે, અને જેટલી વધારે કડક થાય, વધારે લાલ થશે ને, તો વધારે કડક કડક લાગશે ખાવામાં. ને જેને બહુ ના ગમે કડક, તો એ જરાક ઓછું રાંધે. પણ મને ને મારી સાસુ બેને અમને ગમે કે જરાક વધારે રાંધેલું હોય ને આમ કડક કડક ક્રિસ્પી ક્રિસ્પી હોય એમ લાગે. ઓકે, હવે આ જે છે આપણે આમ નાખી, તમને બતાવીશ આપણે કેવી કામ કરશું. અને આ જે છે આપણે અહીંયા લઈ આવી, આપણે કાં તો આમ જ કાપી શકે છે, કોઈ મોટા બચ્ચા હોય એના માટે, કાં તો આ જે છે એ આપણે વધારે નાના પીસીસ પણ કરી શકીએ છીએ. આપણે ફરાવી નાખશું. ઓકે, હવે આ જે છે એ ફાઇન રીતે ઉથલાવી રહી હું. આપણે આના ઉપર થોડુંક ચીઝ નાખશું. તો મને ખાલી એમ કે તમને બતાવું હતું કે કેટલી આપણે વસ્તુ જુદી જાતની આપણે લગાડી શકીએ છીએ. ખાલી એક વસ્તુ, એક વસ્તુમાં કેટલી જાતનું આપણે જુદી જુદી વસ્તુ કરી શકીએ છીએ. ખાલી આ જરાક એને બદલાવી કે શું જરાક એનું ચીઝ મેલ્ટ થઈ જાય.
હું મદ્રેસામાં કે અમારા જે અહીંયા મસ્જિદમાં બચ્ચા છે, લગભગ 120 બચ્ચા આવે છે મદ્રેસામાં, તો દર રવિવારે હું લંચ ઓલાકા માટે બનાવીને લઈ જાઉં. તો એમાંથી ઓલાકાનું આ એક ફેવરેટ ડીશ છે, ને હું વાંજ લઈ જાઉં પછી વાંજ ઓલાકા માટે ગરમ ગરમ તળું. તો એટલે મને એમ થતું હતું કે મને તમને ખાસ આ ડીશ બતાવી હતી શેના માટે, દેખાડવા માટે કે આ એટલી ક્વિક ડીશ છે જે બચ્ચાઓને એટલી ભાવે છે. તો હવે હું તમને બતાવું, મને જો છે કેટલું ક્રિસ્પી ને એટલું ફાઇન લાગે છે. આપણે અહીંયા જાક સાફ કરી નાખીએ તો હું તમને બતાવી શકું. તો ચાલો આપણે, હું આ ટ્રાય કરીશ, કારણ કે મને, હું તમને કીધી મને ક્રિસ્પી બહુ ભાવે. ચાલો આપણે એ, પછી તમે વચમાં પણ સોસ રાખી શકો છો એમાં ડીપ કરવા માટે. પિઝા જેવું લાગે પણ જરાક જુદું, અને જલ્દી જલ્દી કરવા માટે. તો આ ડીશ મને તમને એના માટે બતાવું હતું કે એક વસ્તુ આપણે એટલી જલ્દી કરી શકીએ છે. થોડુંક ટોટિયા આપણા ઘરે ટોટિયા પડી હોય, ચીઝ તો પડ્યું હોય, ખાલી તમને એમ લાગે તમે સોસ બહુ ના વાપરતા હોય તો લઈને રાખી દેવાનું, કે અત્યારે કોઈ મગીની આવ્યા કે બચ્ચાઓને ભૂખ લાગી, તો તમે ફટોફટ ચીઝ સ્ટફ્ડ, એટલે ટોટિયાઝ સ્ટફ્ડ કરેલું ચીઝ સાથે, ને કેટલી ફાઇન જલ્દી ડીશ થઈ જાય છે. તો ચાલો, આઈ હોપ કે તમને આ શો મજા આવી હોય, ને તમને આજે કાંઈ શીખવા મળ્યું હોય. અને હું પાછી માફી ચાહું છું કે મારું ગુજરાતી હજી એટલું બધું આમ આસાનીથી નથી નીકળતું, પણ ઇન્શાલ્લાહ આ વિડીયોઝ કરીને હું મારી ગુજરાતી એટલી ફાઇન કરી નાખીશ. તો પ્લીઝ મને માફ કરજો, પણ ઇન્શાલ્લાહ પ્લીઝ મને પાછું જોઈન કરજો આવતા વીકે, એક બીજી રેસિપી હું તમને બતાવીશ કેવી રીતે કરવા માટે.